प्राथमिक सुविधाओ पालिका द्वारा पूरी पाड़वामां आवे तेवी विपक्षना सभ्योए मांग करतु आवेदन पत्र पालिकाना मुख्य अधिकारी ने सुप्रत कर्युं हतुं। भरूच शहर नगरपालिकाना विरोध पक्षना नेता अने नगरसेवको द्वारा आज रोज पालिकाना चीफ ऑफिसर अने पालिका प्रमुख ने एक आवेदन पत्र पाठवीने पवित्र रमजान मास तथा चैत्र नवरात्रि में धार्मिक त्यौहारों दरमियान रस्ता अने गटरोनी साफ सफाई पानी पुरवठो नियमित मळे लाइट पुरवठो नियमित मळे तेमज अन्य प्राथमिक सुविधा बाबते ध्यान दोरतु एक आवेदन पत्र आप्युं हतुं। भरूच शहेरना तमाम वोर्ड तेमज मुख्य मार्ग तेमज आंतरिक मार्गो पर नियमित साफ सफाई करीने कीटनो छंटकाव करवामां आवे। भरूच शहेर तेमज जूना भरूच पश्चिम विस्तार तेमज विस्तार खुली उभराती गटरो छे त्यां तात्कालिक साफ सफाई करवामां आवे अने गटरो नियमित सफाई करी डीडीनो पाउडर छंटकाव करवामां आवे। हाल भरूचमां रमजान मास अने चैत्र नवरात्रि तेमज उनाळानी ऋतुने लईने पाणी पुरवठो नियमित आवे जे वોર્ડ વિસ્તારમાં પાણી ફોર્સથી નથી આવતું તે વિસ્તારોમાં તાત્કાલિક શક્ય બને તે રીતે પાણી પુરવઠો આપવો। શહેરમાં જ્યાં સ્ટ્રીટ લાઇટ બંધ છે ત્યાં તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાની, જે તે વિસ્તારના રસ્તા ઉપર ખાડા છે ત્યાં પેચવર્ક કરવામાં આવે અને સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનને નિયમિત અને સમયસર કરવામાં આવે, તેમજ ભરૂચ શહેરમાં નિયમિત વીજ પુરવઠો મળે તેવી વ્યવસ્થા કરવાની માંગણી કરતું એક આવેદન પત્ર તેમણે આપ્યું હતું। પાલિકાના ચીફ ઓફિસરને અપાયેલા આવેદન પત્રમાં તેમણે સાથે સાથે કાર્યપાલક એન્જિનિયર એવા વીજ કંપનીના અધિકારીઓને પણ આવેદન પત્ર આપી રમજાન માસ અને ચૈત્ર નવરાત્ર દરમિયાન નિયમિત વીજ પુરવઠો મળી રહે અને હાલ વીજ કાપ નહીં કરવામાં આવે તેવી માંગણી કરી હતી। આ પ્રસંગે કોંગ્રેસના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, ઇબ્રાહિમ કલકલ, તલીમભાઈ અમદાવાદી, મહેન્દ્રભાઈ કોઠીવાલા અને ઝુલ્ફિકાર રાજે આ રજૂઆત કરી હતી। પવિત્ર રમજાન માસ અને ચૈત્ર નવરાત્રી માસની શરૂઆત થઈ છે। ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ અને જીઈબી ખાતામાં ખાસ કરીને ભરૂચ શહેરના લોકોને જે પ્રાથમિક સુવિધા મળે તેની માટે રજૂઆત કરવામાં આવી છે। ભરૂચ શહેરના અંદર પાણીની જે ઉનાળાની ઋતુના કારણે પાણીની સમસ્યા સર્જાય છે તે ના સર્જાય તે માટે પૂરતા પ્રમાણમાં પાણી મળે, જ્યાં ફોર્સ આવતું નથી ત્યાં પાણી પૂરતા પ્રમાણમાં ફોર્સથી પાણી મળે અને ખાસ કરીને રોડ રસ્તા પર જ્યાં પેચવર્કની જરૂરિયાત છે ત્યાં તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવે। રોડ રસ્તા ખરાબ છે અને રોડ રસ્તાને સાફસફાઈ કરવામાં આવે, ગટરની સાફસફાઈ રેગ્યુલર કરવામાં આવે, ડોર ટુ ડોર જે અનિયમિત છે તેને નિયમિત તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે। એની સાથે સાથે જીઈબી ખાતાને પણ અમારી લેખિતમાં રજૂઆત છે કે આ રમજાન માસ અને ચૈત્ર નવરાત્રી માસને ધ્યાનમાં રાખીને કોઈ પણ જાતની વીજ કાપ કરવામાં ના આવે અને મેન્ટેનન્સનું કામ આ મહિનામાં કરવામાં ન આવે, 24 કલાક પૂરતી વીજળી આપવામાં આવે, એ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને આજરોજ નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખશ્રી અને જીઈબી ખાતાને રજૂઆત કરવામાં આવી છે।